આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા એક્ઝામ્પલ 10 છે. 25,110 એ 45થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો. તો 45 વડે તેને ભાગી શકાય કે નહીં તે નક્કી કરો. આ માટે મિત્રો અહીંયા દર્શાવ્યું છે કે તમારે 5 અને 9 સહઅવિભાજ્ય સંખ્યાઓનો ઉપયોગ કરવાનો છે. સહઅવિભાજ્ય સંખ્યાઓ એટલે મતલબ કેવો મિત્રો, કે ગુસા અહીંયા 1 મળતો હોય એવી. અહીંયા આપેલી સંખ્યાને 5 અને 9 ની વિભાજ્ય ચાવીથી ચકાસવાની છે. તો આપણે જોઈ લઈએ મિત્રો. તો અહીંયા 25,110 ને 45 વડે વિભાજન થાય છે કે નહીં આપણે જોવું છે. ઓકે, માટે અહીંયા જે 45 છે મિત્રો એના આપણે બે ભાગ પડી શકે છે, 9 5 45. ઓકે, તો અહીંયા એક સંખ્યા 9 અને એક સંખ્યા 5. હવે 9 ની અને 5 ની ચાવી વડે આને ભાગવાનો પ્રયત્ન કરીએ. જો ભગાતા હશે તો આપણે કહી શકીશું કે હા 45 વડે પણ ભાગી શકાશે. તો આપણે, કારણ કે 45ના આ અવયવ છે, 45ના આ અવયવ છે. ઓકે, તો જો એના અવયવ વડે આને ભાગી શકાતા હોય તો આ સંખ્યાને 45 વડે વિભાજ્યથી ભાગી શકાશે. તો અહીં જોઈ લઈએ તો 25,110 માં અહીંયા 0 છે, એકમ સ્થાને 0 છે. આથી 5 વડે ભાગી શકાશે. ઓકે, તો 5 વડે તો ભાગી શકાશે. અહીંયા તો 5 ની ચાવી તો ચાલશે. પછી 9 ની ચાવી માટે મિત્રો કેવું છે કે સંખ્યાના દરેક અંકનો સરવાળો કરવો પડે. માટે અહીંયા 9 ની ચાવી માટે આપણે શું કરીશું, તો આ જે સંખ્યા છે 2 5 1 1 અને 0 આનો સરવાળો કરીશું. 2 ને 5 7 8 અને 1 9 સરવાળો કેટલો મળે? 9. 9 ને 9 વડે ભાગી શકાય છે. કેટલા વડે ભાગી શકાય? 9. અહીં સરવાળો 9 આવે, 9 વડે ભાગી શકાય. માટે આ સંખ્યાને પણ ભાગી શકાશે. માટે લખીશું 25,110 ને પણ 9 વડે નિશેષ ભાગી શકાશે. બરાબર સમજો મિત્રો, આ એક સંખ્યા આપી છે. આ સંખ્યાને આપણે 45 વડે ભાગી શકીએ કે નહીં એ આપણે નક્કી કરવું છે. એના માટે આપણે શરત કરી કે તમારે 5 ને 9 નો ઉપયોગ કરવાનો. તો 45ના અવયવ 9 ને 5 થાય. તો આપણે 9ની અને 5ની ચાવી જોઈએ. તો 25,110માં 5ની ચાવીને આધારે એકમ 0 છે એટલે 5 વડે ભાગી શકાશે. ઓકે, એવી રીતે 9ની ચાવી માટે શું છે, દરેક અંકનો સરવાળો કરીએ અને એનો જવાબ 9 મળે છે. તો 9ને 9 વડે ભાગી શકાય, 9 એકા 9. તો પછી આખી સંખ્યાને પણ ભાગી શકાશે. તો અહીંયા 5 વડે પણ આ સંખ્યાને ભાગી શકાય છે, 9 વડે પણ ભાગી શકાય છે. માટે 25,110 ને 45 વડે પણ વિભાજ્ય થશે અથવા ભાગી શકાશે. તો આપણે કહીશું કે હા, આ સંખ્યાને 45 વડે ભાગી શકાશે. ઓકે, તો અહીંયા માત્ર એવું જ કહે છે. પછી અહીંયા બીજી એક બાબત કહે છે, 5 અને 9 સહઅવિભાજ્ય સંખ્યાઓ છે. સહઅવિભાજ્ય સંખ્યાઓ એટલે મતલબ કેવો મિત્રો, કે એમાં કોઈ સામાન્ય નીકળતા નથી. બરાબર, સામાન્ય ન નીકળતા એટલે ગુસા કેટલો આવે? 1 આવે. આવી સંખ્યા છે. તો તમે યાદ રાખજો, અહીંયા ચાવીનો ઉપયોગ કરીને આપણે ખાલી હા કે ના લખવાનું છે કે આ સંખ્યાને 45 વડે ભાગી શકાય કે નહીં. એના માટે આપણે 5નો અને 9નો ઉપયોગ કરી અને 5ની 9ની ચાવીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો દાખલામાં તમને ખબર પડી જશે. આભાર આપનો.